નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. તમે પણ તમારો સામાન્ય જ્ઞાન વિષય ઓપન કરો. પાઠ 21 આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. હવે છે પાઠ 22, આપણી આસપાસના સ્થળો. અહીં આપણી આસપાસના કેટલાક જાણીતા સ્થળોના ચિત્ર આપેલા છે. આ સ્થળોને ઓળખો અને તેમના નામ યાદ રાખો. આ સ્થળોમાંથી તમે જે સ્થળ જોયું હોય તેના નામ સામે રાઇટની નિશાની કરો. તો પહેલું ચિત્ર છે સ્કૂલનું, શાળા. તો કે શાળા તો આપણે જોઈએ જ હોય છે, રોજ જતા જ હોય છે, તો એમાં સાચાની નિશાની. પછી બીજું ચિત્ર છે ગ્રામ પંચાયત. તો કે ગ્રામ પંચાયત જોઈ હોય તો તમારે સાચું કરવાનું, કેટલાકે પણ ન પણ જોઈ હોય. પછી ત્રીજું ચિત્ર છે બગીચો. બગીચો પણ આપણે જોયો જ હોય છે, મમ્મી પપ્પા સાથે આપણે જતા જ હોઈએ છીએ. એમાં હિંચકા લપસિયા એવું બધું હોય તો એને બગીચો પણ આપણે જોયો હોય છે. પછીનું ચિત્ર છે હોસ્પિટલ. તો આપણે બીમાર પડે તો હોસ્પિટલે પણ જતા હોઈએ છીએ, તો હોસ્પિટલ પણ આપણે જોઈ હોય છે. પછીનું ચિત્ર છે પોસ્ટ ઓફિસ. તો કે પોસ્ટ ઓફિસ પણ આપણે કેટલાકે જોઈ પણ હોય અને ન પણ જોઈ હોય. તો તમે જોઈ હોય તો તમારે રાઇટની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે મંદિરનું. તો મંદિર પણ આપણે જોયું જ હોય છે, મમ્મી પપ્પા દાદા દાદી સાથે આપણે જતા જ હોઈએ છીએ, તો એમાં પણ સાચાની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે ખેતર. તો કે ખેતર પણ આપણે જોયું હોય છે, તો એમાં પણ સાચાની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે નદી. તો કે નદી પણ આપણે જોયું હોય છે, તો એમાં પણ રાઇટની નિશાની. પછીનું ચિત્ર છે કારખાનું. તો કે કારખાનું કેટલાકે જોયું પણ હોય અને ન પણ જોયું હોય, જોયું હોય તો સાચાની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે થિયેટર. તો કે થિયેટર પણ કેટલાકે જોયું હોય પણ ન પણ જોયું હોય, જેને જોયું હોય એને સાચાની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન પણ એમ કેટલાકે જોયું હોય અને ન પણ જોયું હોય, જેને જોયું હોય તો એને સાચાની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે પ્રાણી સંગ્રહાલય. જોયું હોય, તમે જોયું હોય તો રાઇટની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેશન પણ આપણે બહાર ગામ જતા હોય તો જતા હોઈએ છીએ, તો બસ સ્ટેશન પણ જોયું હોય છે તો એમાં પણ રાઇટની નિશાની. પછીનું ચિત્ર છે બેંક. તો બેંક પણ કેટલાકે જોઈ પણ હોય ન પણ જોઈ હોય, જેને જોઈ હોય એને રાઇટની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે મસ્જિદ. જો તમે મસ્જિદ જોઈ હોય તો રાઇટની નિશાની કરવાની. પછીનું ચિત્ર છે પુસ્તકાલય. તો કે પુસ્તકાલય પણ એમ આપણે જોયું પણ હોય અને ન પણ જોયું હોય, જોયું હોય તો રાઇટની નિશાની. પછીનું ચિત્ર છે તળાવ. તો કે તળાવ પણ આપણે જોયેલું જ હોય છે, તો એમાં પણ રાઇટની નિશાની. એના પછીનું ચિત્ર છે બજાર. તો કે બજાર પણ આપણે જોયું હોય છે, નાની ચીજ વસ્તુ, નાની મોટી ચીજ વસ્તુઓ લેવા આપણે જતા જોઈએ છીએ, તો એમાં પણ રાઇટની નિશાની. ચાલો બાળકો, હવે આવે છે સ્વાધ્યાય. ક્યાં જશો? સાચા ઉત્તર ફરતે રાઉન્ડ કરવાનું છે. તો પહેલું છે તમે બસમાં બેસીને બહાર ગામ જવું છે. તો બસમાં બેસીને બહાર ગામ જવું હોય તો આપણે ક્યાં જઈએ, બસ સ્ટેન્ડ કે ગ્રામ પંચાયત? તો કે બસ સ્ટેન્ડ. તો એમાં રાઉન્ડ કરવાનું. પછીનું ચિત્ર, પછી બીજા નંબરમાં છે બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે. તો પૈસા આપણે ક્યાં મૂકવા જઈએ? તો કે બેંકમાં. તો બેંક ફરતે રાઉન્ડ કરવાનું. પછી ત્રીજા નંબરમાં આવે છે દાદા બીમાર પડ્યા છે. તો આપણે બીમાર પડી તો ક્યાં જઈએ, હોસ્પિટલમાં કે કારખાનામાં? તો કે હોસ્પિટલમાં. તો હોસ્પિટલ ફરતે રાઉન્ડ કરવાનું. પછી આ ચોથા નંબરમાં આવે છે પુસ્તકો અને છાપા વાંચવા જવું છે. તો પુસ્તકો અને છાપા વાંચવા આપણે ક્યાં જઈએ, પુસ્તકાલયમાં કે થિયેટરમાં? તો કે પુસ્તકાલયમાં. તો એમાં રાઉન્ડ કરવાનું. પછી પાંચમા નંબરમાં આવે છે ટ્રેનમાં બેસીને મુંબઈ જવું છે. તો ટ્રેનમાં બેસવું હોય તો આપણે ક્યાં જવું પડે પહેલા, નદીમાં કે રેલવે સ્ટેશન? તો કે રેલવે સ્ટેશન. તો એમાં રાઉન્ડ. પછી છઠ્ઠા નંબરમાં છે ટિકિટો અને પરબીડિયું ખરીદવા જવું છે.
તો પરવીડિયું ને ટિકિટો ખરીદવા ક્યાં જોઈએ? તો શાળામાં કે પોસ્ટ ઓફિસમાં? તો કે પોસ્ટ ઓફિસમાં. તો પોસ્ટ ઓફિસ ફરતે રાઉન્ડ. પછી સાતમા નંબરમાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા જવું છે. તો આપણે ચીજવસ્તુઓ નાની મોટી ખરીદવા જતા હોય તો ક્યાં જઈએ? બજારમાં કે બગીચામાં? તો કે બજારમાં. તો ફરતે રાઉન્ડ કરવાનું. પછી આઠમા નંબરમાં તો કે જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જવું છે. તો તળાવમાં જઈએ કે પ્રાણી સંગ્રહાલયમાં? તો કે પ્રાણી સંગ્રહાલયમાં. તો પ્રાણી સંગ્રહાલય ફરતે રાઉન્ડ કરવાનું. ચાલો બાળકો, આજે આપણું અહીંયા લેસન પૂરું થાય છે. આવતા વિડીયોમાં ફરી મળીશું. નમસ્તે.